ભારતની પાકિસ્તાન સાથેની ઓગણીસો એકોતેરની લડાઈમાં દીબ નજીકના દરિયામાં પાકિસ્તાની ષડયંત્રકારીઓએ ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ ખોખરીને સમાધિ લેવડાવવાની ફરજ પડી હતી જેના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ પાકિસ્તાની ઘુસણખોરોનો બોટમાં ખૂબ પ્રતિકાર કર્યા છતાં પણ પાકિસ્તાનથી યુદ્ધ જહાજમાં ઘુસેલા હુમલાખોરોએ અંતે વિસ્ફોટ કરીને આઈએનએસ ખુખરી યુદ્ધ જહાજને દરિયામાં જળ સમાધિ લેવડાવી હતી જેમાં ભારતીય સેનાના કર્મચારી અને અધિકારીઓ સહિત એકસો એકોતેર જેટલા લોકો જે યુદ્ધ જહાજમાં હતા તે તમામે જળ સમાધિ લીધી અને શહીદી વળી હતી જેની યાદમાં દીવમાં ખુખરી મેમોરિયલ આજે પણ કામ કરી રહ્યું છે ત્યારે વિશાખાપટ્ટનમથી આઈએનએસ ખુખરીની પ્રતિકૃતિની એક બોટ દીવ પહોંચી રહી છે આગામી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દીવના પ્રશાસક બોટમાં ખુલ્લું જેમાં ઓગણીસો એકોતેરની ની લડાઈ અને આઈએનએસ ખુખરીની જે હિંમતભરી દાસ્તાન છે ભારત પાકિસ્તાન સાથેની લડાઈને તેવા તમામ લોકોને તેમાં શહીદ વીરોને તેના સ્મારક રૂપે ત્યાં રાખવામાં આવશે અને દીવ પ્રવાસે આવતા પ્રત્યેક પ્રવાસી આઈએનએસ ખુખરીની જે પાકિસ્તાન સામેની જે લડાઈ હતી ભારતની તેમાં તેનું યોગદાન અને જે ખુમારીથી ખુખરીના કેપ્ટન મહેન્દ્રનાથ હુલ્લાએ પાકિસ્તાની ઘુસણખોરોનો જે પ્રતિકાર કર્યો હતો અને ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ ખુખરી પાકિસ્તાનના કબજામાં નહીં આપીને હિંમત સાથે બોટમાં બની રહી અને શહીદી વહોરી હતી આવા શહીદ જવાનોનો ઇતિહાસ આઈએનએસ ખુખરી બોટનો ઇતિહાસ દીવ આવતા પ્રત્યેક પ્રવાસીઓ જાણી શકે માણી શકે અને મેળવી શકે તેના માટે આગામી છવ્વીસમી તારીખથી આઈએનએસ ખુખરીની પ્રતિકૃતિ ખુલ્લી મૂકવામાં આવશે જેમાં આઈએનએસ ખુખરી સાથે સમાવિષ્ટ તમામ ઇતિહાસને રજૂ કરવામાં આવશે જેને દીવ આવતા પ્રવાસીઓ જાણી શકે ભારત દીવ સતત ચોવીસ કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત